નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. કાલે આપણે સ્ટાન્ડર્ડ 3rd નું ગુજરાતી પેજ નંબર ચેપ્ટર નંબર 1 પેજ નંબર 11 સુધી આપણે ચલાવ્યું હતું. હવે ત્યાંથી આપણે અહીંયા સુધી આપણે ચલાવેલું હતું, હવે ત્યાંથી આપણે આગળ છે એ ભણીશું. જો અહીંયા વિદ્યાર્થીઓને અભિનય કરવાનું કહો. પેલું છે ગાય પાણી કેવી રીતે પીવે છે એનો તમારે અભિનય કરવાનો છે. પછી પોપડ જામફળ કેવી રીતે ખાય એનો પણ અભિનય કરવાનો છે. કૂતરો પાણી કેવી રીતે પીવે, પછી ઉંદર જામફળ કેવી રીતે ખાય, આ બધી જે એક્ટિવિટી છે એ તમારે ઘરે કરવાની. પછી છે પ્રશ્ન નંબર 14, ધ્યાનથી જુઓ. જો અહીંયા 2 વખત ફુગા ફુગા એમ લખેલું છે, અહીંયા પણ 2 વખત ઇંચકો લખેલો છે, પણ શું તફાવત છે? તો કે આ છે એ લાઇનની નીચે લખેલું છે અને આ અંડરલાઇનની ઉપર લખેલું છે. તો આ બંનેમાંથી કયું સાચું છે? તો આપણે કેમ ગુજરાતી લખવું જોઈએ? તો આ રીતે આપણે છે એ લખવું જોઈએ. જો અહીંયા ફુગ્ગાનું ચિત્ર આપેલું છે અને બાજુમાં પણ લખેલું છે કે અહીં 3 ફુગ્ગા છે, તો આ જ જોઈને અહીં લખવાનું છે. અહીંયા પણ જે લખેલું છે મોબાઈલ, નિમેશ પાસે નવો મોબાઈલ છે, તો એ બાજુમાં જોઈને તમારે સારા અક્ષરે અહીંયા જે મેં કહ્યું એ પ્રમાણે લખવાનું છે. પછી છે હું વિજ્ઞાન વિષય ભણીશ, તો અહીંયા એ સારા અક્ષરે અહીંયા બાજુમાં જોઈને લખવાનું છે. પછી છે શ્રીકૃષ્ણ વાંસળી વગાડે છે, એ પણ અહીંયા બાજુમાં જોઈને સારા અક્ષરે લખવાનું છે. પછી છે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા, એ પણ અહીંયા જોઈને બાજુમાં લખવાનું છે. પછી છે ક્વેશ્ચન નંબર 15, વાંચો. અમે શાળામાંથી પ્રવાસે ગયા, અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી. આ આશ્રમમાં અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા. અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા. કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી. અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા. તેઓએ અમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં, અહીં મોબાઈલ વાપરવા ઉપર નિષેધ છે. અમે શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું. હવે ફકરામાંથી ક્ષ 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 જ્ઞ આવતો હોય તે શબ્દ નીચે લીટી કરવાની છે આપણે અહીંયા. ત્યારબાદ તે શબ્દોનું 3-3 વખત વાંચન કરવાનું છે અને નીચે કોઠામાં લખવાનું છે. જો અહીંયા સૌથી પહેલાં અહીંયા જો ક્ષ આપણે ક્ષ ઉપરથી આ ક્ષ છે એ ઉપરથી આપણે શબ્દો અહીંયા શોધીશું અને નીચે લખીશું. જો અહીંયા પહેલો છે આશ્રમ, તો અહીંયા અંડરલાઇન કરેલી છે. પછી છે અહીંયા જો મેં અહીંયા આશ્રમ લખેલું છે, મેં નીચે બે બીજા શબ્દો લખેલા છે શ્ર ઉપરથી. જો અહીંયા લખેલું છે શ્રેય શ્રીમંત, તો તમારે પણ અહીંયા જોઈને નીચે તમારી બુકમાં લખવાનું છે. પછી છે અહીંયા ક્ષ ઉપરથી વૃક્ષો, તો અહીંયા જો લખેલું મેં અહીંયા લખ્યું વૃક્ષો, નીચે અંડરલાઇન કરેલી છે એમ તમારે પણ અંડરલાઇન કરવાની છે. અને ક્ષ ઉપરથી બીજા બે શબ્દો લખવાના છે. જો અહીંયા મેં લખેલા છે પરીક્ષા દક્ષા, પાછળ ક્ષ આવ્યો ને, તો આવા બે શબ્દો છે એ મેં નવા જોઈને બનાવ્યા છે. એવા આ રીતે તમે પણ આમાંથી જોઈને તમારી બુકમાં લખી લેજો. પછી છે આજ્ઞા અને યજ્ઞ ન ઉપરથી, તો અહીંયા જો લખ્યું યજ્ઞ આજ્ઞા અને જ્ઞાન, આ ત્રણેય ન ઉપરથી 3 શબ્દો બન્યા, અક્ષ ઉપરથી 3 શબ્દો બન્યા અને આશ્ર ઉપરથી 3 શબ્દો બન્યા. એ તમારે 3-3 વખત બોલતા જવાનું, 1-1 શબ્દ અને પછી લખતા જવાનું.
પછી છે આ શબ્દ આવતો હોય એવું વાક્ય લખો. જો અહીંયા નીચે શબ્દ આપેલા છે બધા, ઉંદર, ગામ, રસ્તો, પૈસા, વાસરી, રૂપિયા, આગળ, ટોપી અને નદી, એ પ્રમાણે અહીંયા વાક્યો બનાવવાના છે. જો અહીંયા આપેલું શબ્દ છે એનું વાક્ય અહીંયા લખેલું છે કે નાનો ઉંદર મોટા બિલાડાને છાનો માનો જુએ છે, તો આપણે એ પ્રમાણે બધા જ અહીંયા જે શબ્દો આપેલા છે તેનું આપણે બાજુમાં વાક્ય બનાવીશું. તો સૌથી પહેલું છે ગામ, તો ગામનું વાક્ય શું બનાવશું આપણે? તો કે ગામમાં એક ચબૂતરો છે. બની ગયું વાક્ય આખું, ગામમાં એક ચબૂતરો છે. કોઈ પણ વાક્ય તમે અહીંયા બનાવી શકો. પછી છે રસ્તો, તો રસ્તાનું શું આપણે વાક્ય બનાવીશું? તો આપણે વાંસળીવાળાનું જ વાક્ય લઈએ કે વાંસળીવાળો રસ્તા પર ઊભો છે. વાક્ય બની ગયું આખું, વાંસળીવાળો રસ્તા પર ઊભો છે. પછી છે પૈસા, તો પૈસાનું આપણે વાક્ય બનાવીશું. ગામના લોકોએ પૈસા આપ્યા, ગામના લોકોએ પૈસા આપ્યા. પછી છે વાંસળી, તો વાંસળીનું આપણે વાક્ય બનાવીશું. વાંસળી વાળો સરસ વાંસળી વગાડે છે, વાંસળી વાળો સરસ વાંસળી વગાડે છે. પછી છે રૂપિયા, તો રૂપિયાનું આપણે વાક્ય બનાવીશું. વાંસળી વાળાએ હજાર રૂપિયા લીધા. પછી છે આગળ, વાંસળી વાળો આગળ ચાલ્યો. પછી છે ટોપી, તો ટોપીનું વાક્ય આપણે વાક્ય બનાવીશું. વાંસળી વાળાએ પીળી ટોપી પહેરેલી હતી, વાંસળી વાળાએ પીળી ટોપી પહેરી છે, વાંસળી વાળાએ પીળી ટોપી પહેરી છે. પછી છે નદી, તો બધા ઉંદરો નદીમાં ડૂબી ગયા.
પછી આપણો પેજ નંબર 10 કમ્પ્લીટ. પછી પેજ નંબર 14, જો ક્વેશ્ચન નંબર 16, વાંચો અને યોગ્ય ક્રમમાં લખો. જો સૌથી પહેલાં આ બધી આખી વાર્તાના વાક્યો આપેલા છે એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. જો અમે અહીંયા ગોઠવેલું છે એ આપણે અહીં જોઈ જોઈને બાજુમાં લખવાના છે. પહેલાં સૌથી પહેલું વાક્ય કયું આવશે? તો કે એક હતું ગામ, એ છે પહેલું વાક્ય આવશે. પછી આવશે ગામમાં બધી જ ઉંદર, એ બીજું વાક્ય આવશે. પછી આવશે બધા જ કંટાળિયા, એ ત્રીજું વાક્ય આવશે. પછી છે ચોથું ક્રમમાં વાસળીવાળો આવ્યો, એ ચોથું આવશે. પછી બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા, એ પાંચમું આવશે. પછી છઠ્ઠું, ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. પછી સાતમું, વાસળીવાળાએ ફરી વાસળી વગાડી, એ સાતમું. પછી છોકરા એની પાછળ ચાલતા થયા, એ આઠમું આવશે. પછી વાસળીવાળો પૈસા લઈ ચાલતો થયો, એ નવમું વાક્ય આવશે. આખી વાર્તા આપણી કમ્પ્લીટ. હવે અહીંયા જોઈ જોઈને બાજુમાં લખવાનું છે.